સતયુગમાં ભગીરથે સ્વર્ગમાંથી ગંગાની જમીન ઉપર લાવી પૃથ્વી ઉપર નંદનવનનું સર્જન કર્યું હતું ત્યારે પાણીની મુશ્કેલીનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના સંતે પણ પોતાની કોઠા સુધી ધરતી ઉપર પાણીની તંગી દૂર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે ધાનેરા તાલુકાના રવિ ગામમાં એક સંતે સફળતાપૂર્વક જળસંચય અભિયાન થકી પાણીનો સંગ્રહ કરી આ વિસ્તારને હરિયાળો બનાવી દીધો છે પશ્ચિમમાં પાકિસ્તાની સરહદ અને ઉત્તરમાં રાજસ્થાની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે અને હવે અહીંયા ખેતી પાણી વગર નામશેષ થવાની કાગાર પર પહોંચી ગઈ છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં તો હવે માત્ર ગણ્યા ગાંઠ્યા જ ગામો એવા બચ્યા છે કે જ્યાં ખેતી લાયક સિંચાઈનું પાણી મળી શકે અને તેના લીધે હવે વિસ્તારના ખેડૂતો ખેતીનો વ્યવસાય છોડીને પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે પાણી વગર આ વિસ્તારની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને આગામી સમયમાં બદથી બદતર થવાની પૂરી શક્યતાઓ છે ત્યારે ધાનેરા તાલુકામાં એક કળિયુગના ભગીરથ બનીને એક સંતે સફળતાપૂર્વક જળ સંચય અભિયાન ચલાવ્યું અને વરસાદના વહી જતા પાણીને સફળતાપૂર્વક સંગ્રહ કર્યો છે રવિ ગામના સંત સત્યાનંદજી મહારાજે સરકાર અને બનાસ ડેરી દ્વારા જે જળ સંચય અભિયાન અંતર્ગત જે સહાય આપવામાં આવતી હતી તે સહાયની મદદથી તેમના ગામમાં આવેલા તળાવને ઊંડું કર્યા બાદ આસપાસના વિસ્તારમાંથી પસાર થતા વોળા સાથે જોડ્યું અને તાજેતરમાં જ આ વિસ્તારમાં થયેલા 72 મિલીમીટર વરસાદના લીધે વોળામાં પાણી આવતા આ વિશાળ તળાવ ભરાઈ ચૂક્યું છે આયોજન અમારું વર્ષોથી ચાલતું હતું અને અમે ગામવાળા કાર્યકર્તા અને અમે એમાં ખૂબ મજૂરી કરી અને જે પાણી વહી જતું હતું જેનો કોઈ ઉપયોગ નથી થતો આવા પાણીને રોકી અને અમે આ તળાવમાં લાવ્યા છીએ વર્ષોથી તળાવ હતું એનું ખોદકામ કર્યું આપણા ગામના વસંતભાઈ સાહેબ પુરોહિત જે છે એમને પણ એમાં બહુ મજૂરી કરીને કામ કર્યું અને ગામવાળા સહકાર આપ્યો અમે પણ એમાં મજૂરી કરીને પ્લાનિંગથી કામ કરવાના લીધે પહેલાં વરસાદની અંદર તળાવ ભરાઈ ગયો પાણીની સમસ્યા બહુ મોટા પાયે સમસ્યા છે અને એનો કોઈ ઉકેલ જ નથી સરકાર પાસે ઉકેલ નથી ને કોઈની પાસે કોઈ ઉકેલ નથી એ કુદરતના આધીન છે આપણા ધાનેરા તાલુકામાં 77 ગામમાંથી 50 ગામોમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જેમાં પાણી પીવાના પણ ફાંફા પડે છે અને આવવાવાળા સમયમાં હજુ પરિસ્થિતિ કફરી થશે તો મારું માનવું એવું છે કે દરેક ગામવાસીઓને આવી રીતે વહેતું જળ હોય જેનો ઉપયોગ ન થતો હોય એને સારી રીતે સંચય કરી અને ગામ માટે પશુઓ માટે અને ગામને પીવા માટે પાણીનો ઉપયોગ થાય એવી બધાને મારી વિનંતી છે અને જળ હશે તો જીવન છે જળ વગર જીવન નથી જળની સાથે આખું જીવન જોડાયેલું છે એટલે આપણે ચેતવું જોઈએ અને અંધાધૂંધ વૃક્ષોની કટાઈ કરી આપણે એમાં પણ બહુ પાછળ પડી ગયા અને હમણાં જો જળ સંચય તમે ન કરશો તો પીશો શું સરકાર બધા કરે છે પણ સરકાર પાણી ક્યાંથી લાવશે સરકારના હાથમાં કંઈ પાણી આકાશમાંથી પાણી લાવવાની એમની પાસે કોઈ યોજના નથી પાણી સરકાર તમને મદદ કરી શકે સરકાર તમને સહયોગ આપી શકે પણ આખરે તો ગામવાળાને અને પ્રજાને જ આગળ આવવું પડશે ધાનેરા તાલુકામાં ભૂગર્ભમાં પાણી બચ્યા નથી અને આગામી સમયમાં સમય ખૂબ જ કપરો સાબિત થઈ શકે તેમ છે ત્યારે લોકો સરકાર સમક્ષ ફરિયાદો કરવાના બદલે જાતે જ પાણી બચાવવા માટે આગળ આવવા ઉપરાંત પાણીનો સંગ્રહ કરતા શીખવું પડશે જો લોકો પાણીનો સંગ્રહ નહીં કરે તો આગામી સમયમાં પરિસ્થિતિ ખૂબ જ વણસી શકે તેમ છે ધાનેરા તાલુકો આપણો ધાન ઉત્પન્ન થતું એના ઉપરથી ધાનેરા પડ્યો છે બહુ ધાન થતું પણ હવે પરિસ્થિતિ એવી દુકાળ જેવી થઈ ગઈ છે એટલે બધાએ ખેતી અને જાગૃત થવું જોઈએ અને પાણીનો સંચય કરવો જોઈએ સરકારી યોજનાઓ બહુ આવે સરકારી યોજનાઓની અંદર તળાવો ખોદાય પણ છે પણ એવી જગ્યા ખોદાય કે ત્યાં પાણી જતું જ નથી અથવા પાણી વચ્ચે લોકો રોકી દે છે પણ તમે જે વહેતું પાણી છે ખોટી રીતે પાણી વહે છે એને સારી રીતે જો સંઘર્ષો તો ખરેખર આવો તળાવનું દૃશ્ય તમારી સામે થઈ શકે છે પહેલો વરસાદ થયો અને પહેલા વરસાદની અંદર 50% પાણી ભરાઈ ગયું અમારી યોજના છે બીજા ત્રીજા વરસાદની અંદર આખી આખું છલોછલ ભરી દેવું તો બધાને કેવું છે કે તમે આવું જળ સંચય કરો એનાથી જીવન તકશે તમે પૈસા ભેગા કરો ગાડીઓ બનાવો તમે મોટા મોટા રોડો બનાવો પણ જળ વગર ન જીવાય તમારે ઓક્સિજન જોઈએ પ્રાણવાયુ જોઈએ જળ જોઈએ પ્રાકૃતિક જે તત્વો છે તમારા શરીર માટે જરૂરી છે અને આવાવાળા વારસામાં આવાવાળા સમયની અંદર તમારા સંતાનોને તમે આવો કુદરતી વારસો આપશો તો જ તમારું સંતાન જીવી શકશે
એટલે મારી બધાને નમ્ર વિનંતી કે કુદરતનો સહયોગ કરો અને કુદરતનું જતન કરો, પ્રકૃતિનું જતન કરો, એમાં જ અમારું બધાનું ભલું છે. ભારત દેશને સંતોની ભૂમિ કહેવામાં આવે છે અને દેશ પર જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવી છે ત્યારે ત્યારે સંતોએ આગળ આવીને મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે વર્તમાન સમયમાં પણ પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઈ છે. જે રીતે સતયુગમાં ભગીરથે સ્વર્ગમાંથી ગંગા જમીન પર લાવીને પૃથ્વીને પાણી આપ્યું હતું, તેવી જ રીતે પાણી વિનાના ધાનેરા તાલુકામાં કળિયુગના ભગીરથ બનીને સત્યાનંદ મહારાજે ગામમાં ઊંડું તળાવ બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાણી ઉપલબ્ધ બનાવી આપ્યું છે.